ગણોદમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે. ઉપલેટા તાલુકાના ગણોદની કોડી પણિતાના પરપુરુષ સાથેના આડસ સંબંધમાં નડતર રૂપ બનતા પતિની હત્યાનું કાવતરું રચી પ્રેમીની મદદથી ચારેક દિવસ પહેલા હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી હત્યાના ગુનામાં સંડોવાયેલી પત્ની અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદની કોડી પણિતાના પરપુરુષ સાથેના આડા સંબંધમાં નડતર રૂપ બનતા પતિની હત્યાનું કાવતરું રચી પ્રેમીની મદદથી ચારેક દિવસ પહેલા હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દીધાની ઘટનાની પોલીસે ભેદ ઉકેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા પત્ની અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગણોદર ગામના રમણીક ચિકાભાઈ દેગામા નામના કોળી યુવાન ચારેક દિવસથી ગુમ હોવાથી તેનો પરિવાર શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન કૂવામાંથી કોહવાયેલી હાલતમાં અને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘાથી ઈજા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ રમણીક દેગામાની હત્યા કર્યા બાદ લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી. તબીબ દ્વારા અભિપ્રાય આપવામાં આવતા પોલીસે મૃતક રમણીક દેગામની પત્ની ગીતાબેનની શંકાસ્પદ હિલચાલ જણાતા તેણીની અટકાયત કરી પૂછપરછ કરતા અને મોબાઈલની કોલ ડિટેલના આધારે તપાસ કરવામાં આવતા ગીતાબેનને તેના જ ગામના પ્રવીણ સુખજી મેડિયા સાથે આડો સંબંધ હોવાનું અને તેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હોવાથી આડા સંબંધમાં નડતર રૂપ બનેલા રમણીકનો કાંટો કાઢવા પ્રેમી પ્રવીણ મેડિયા સાથે પ્લાન બનાવી ચારેક દિવસ પહેલાં હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દીધાની કબૂલાત આપતા પોલીસે ગીતા અને તેના પ્રેમી પ્રવીણની ધરપકડ કરી છે. 14/5/2020 રોજ ઉપલેટાના ગણોદ ગામના એક સીમમાંથી કૂવામાંથી એક લાશ મળી હતી, જેની પોલીસને જાણ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી. એને આગળની તપાસમાં પોલીસને ખબર પડી કે આ જો લાશ છે એમાં મરણ જનાર છે. ગણોદ ગામનો રહેણાંક રમણીક ઉર્ફ રમેશ જીકાભાઈ દેગામાની લાશ હતી. આ ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્યના માનનીય એસપી સાહેબ શ્રી બલરામ મીણા સાહેબ બનાવવાળી જગ્યાની વિઝિટ કરી અને એસપી સાહેબની માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડિટેક ગુનો છે એને શોધવા માટે જો એ ઉપલેટા પોલીસ સ્ટેશન સ્ટાફ અને રાજકોટ ગ્રામ્ય એલસીબી બંને ટીમો અલગ અલગ બનાવીને એની ઘટનાની તપાસ હાથ ધરી, જેની તપાસમાં ખબર પડેલ કે જો મરણ જનાર હતો, મરણ જનારની પત્ની અને ગણોદ ગામનો એક બીજો રહેણાંક પ્રવીણ મેણિયા, મરણ જનારની પત્ની અને પ્રવીણ મેણિયાના બંનેના આડા સંબંધ હતા. એ બંનેના સંબંધમાં જો મરણ જનાર છે, મરણ જનાર એ તો બંનેને સંબંધમાં નડતરરૂપ થતો હતો, જેના કારણે પ્રવીણ મેણિયા અને મરણ જનારની પત્ની ગીતાબેન એ બંને કાવતરો રચીને મરણ જનારને સાંજે ફોન કરીને બોલાવીને અને બાઇકમાં એને વાળીએ લઈને અને વાળીએ એને તીક્ષ્ણ હથિયારથી એને ગળામાં મારીને પછી એની લાશ જો એ કૂવામાં નાખી દીધી હતી. સાહેબજી, આ જે હત્યા છે પ્રેમ પ્રકરણની હિસાબે થઈ હોય એવું સ્પષ્ટ સામે આવ્યું છે, તો જે મારનાર છે પ્રવીણ છે એ અને આ લોકો સાથે જ કામ કરતા, તો એમનો પ્રેમ સંબંધ કેટલા ટાઈમથી ચાલુ હતો અને જે કઈ રીતના એને ક્યાં બોલાવી અને પછી એમની હત્યા કરવામાં? એનો લગભગ છેલ્લા એક વર્ષથી એનો પ્રેમ સંબંધની ખબર હતી અને એને સાથે જો, કારણ કે ગણોદ ગામમાં જ હતો આ વસ્તુ, અને એને જો આરોપી જો છે આમાં પ્રવીણ મેણિયા જે વાડીમાં કામ કરતો, એ વાડીમાં મરણ જનારને બંને ફોન કરીને એ બંને બાઇકમાં બેસીને ભેગા આવ્યા અને બાઇક વાડીએ કોર્નરમાં રોકીને પછી એને ગળામાં જો હે એને તીક્ષ્ણ હથિયારથી માર મારીને પછી કૂવામાં લાશ નાખી દીધી.